આજથી એક વર્ષ પહેલા દેશભરમાં ચકચાર મચાવી દેનાર સુરતના સરથાણાના તક્ષશિલા આર્કેડ આગ હોનારત કેસમાં 22 માસૂમોએ પોતાનો પરિવારના સભ્યોની નજર સામે જ જીવ ગુમાવ્યો હતો. આજે એક વર્ષ પૂર્ણ થતા મૃતકોના પરિવારજનો તક્ષશિલા આર્કેડ ખાતે પહોંચ્યા હતા અને રડતી આંખે શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આજે એક વર્ષ પૂર્ણ થવા છતાં તક્ષશિલા અગ્નિકાંડના દ્રશ્યો સામે આવતા મૃતકોના પરિવારનું કાળજું કંપી ઉઠે છે. શહેરના તક્ષશિલા અગ્નિકાંડમાં 22 બાળકોના મૃત્યુ થયા હતા. આ અગ્નિકાંડે રાજ્ય સહિત દેશને હચમચાવી નાખ્યું હતું. એક સાથે 22 બાળકોના મોતથી રાજ્યમાં શોકનું વાતાવરણ જોવા મળ્યું હતું. જોકે આજે એક વર્ષ પૂર્ણ થયું હોવા છતાં હજુ પણ મૃતક બાળકોના પરિવારો ન્યાય માટે ઝંખે છે. આજે રડતી આંખે મૃતકોના પરિવારજનોએ તક્ષશિલા આર્કેડ ખાતે પહોંચી શ્રદ્ધાંજલિ આપી હતી. મારું નામ દેવચંદ બૈલાજીભાઈ પાચાણી, એપીના દાદા, એપી પાચાણીના. અમે એક વર્ષ થયું, હજી અમને નિંદર રાત નથી આવતી. બીજા નંબર પર હજી અમારું કોઈનું ઉકેલ નથી આવ્યો. હજી આજની તારીખમાં જે લોકો ગુનેગારો છે એ લોકોને આજની તારીખમાં નોકરીમાં લીધા છે, તો ગુનેગારોને નોકરીમાં લેવો એ ન્યાય છે? એક વર્ષ થયું, એક વર્ષમાં અમને હજી લગનમાં કોઈ ન્યાય મળ્યો નથી સંતોષકારક. જે મેન ગુનેગારો છે એ બધા હજી આજની તારીખમાં બહાર ફરે છે. એક વર્ષ થઈ ગયું તો અમને ન્યાય મળશે ક્યારે? એ અમારે ખાસ જોવાનું છે. અમારા છોકરા તો આજે એક વર્ષ થઈ ગયું પણ હજી અમારે બોલાવડા નથી. મારું નામ ચંદન છે, મારા દીકરાનું નામ મીત છે. અને આજે વરસ થઈ ગયું તો હજી આરોપીઓને સજા કેમ નથી મળી અને એને છોડી કેમ દીધા? અમારા બાળકોને લઈને એને શું થયું? આ 22 બાળકો જો અધિકારીઓના હોત તો અધિકારીઓ શું કોઈ બીજાને છોડત? હજી સુધી અમને ન્યાય કેમ નથી મળ્યો? આજે વરસ દિવસ થયું તો અમારા આ ઊંડા હુકાણા નથી. મારી પાસે હવે કોઈ બાળક નથી.